નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો જ્યોતિષાચાર્ય પ્રશાંત ત્રિવેદી, વાસ્તુ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 18/3/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆત કહેતા આપની આજ વિશે. મિત્રો, વાત કરીએ જ્યોતિષ રાશિની 12 રાશિઓની અંદર પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. વેપાર વધારવા માટે આજે ખાસ વ્યક્તિઓ તરફથી તમને મદદ મળશે. પરિવાર તો પ્રેમ અને સહકાર આપશે જ, પણ આજના દિવસે આગળ વધવામાં લોકો પણ તમને મદદગાર બનશે. આજે માનસિક શાંતિ માટે શક્ય હોય તો આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક કામ તરફ તમારું મન લગાવો, ચોક્કસ તમને સન્માન મળશે. આજનો શુભ રંગ છે પીળો અને 8 શુભ અંક છે. વાત કરીશ વૃષભ રાશિની. આજના દિવસે તમારા ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આજનો દિવસ તમારે સાવધાનીથી પસાર કરવાનો રહેશે. કોઈની પણ વાતોમાં આવીને તમારે શક્ય હોય તો કોઈનું ખોટું પગલું ભરાઈ ના જાય, કોઈના માટે ખરાબ પગલું ભરાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. આજે તમારા કોઈ પણ નિર્ણય એકલા હાથે લેવામાં શક્ય હોય તો એકલા હાથે પસંદ ના કરતા કોઈ નિર્ણય લેવામાં, નહીં તો ચોક્કસ રીતે દુર્ઘટના બનશે. આજનો શુભ અંક છે 2, લાલ વસ્ત્ર ધારણ કરજો. વાત કરીશ મિથુન રાશિની. આજે સમાજના અમુક કાર્યોમાં તમને ભાગ લઈ શકો છો. આજના શેર માર્કેટ અને લોટરીથી સટ્ટાથી તમારા જીવનમાં સારો ધનલાભ થઈ શકે છે. તમારા આવનાર સમય આર્થિક રીતે મજબૂત બનશે. આજે પૈસા ડૂબવાનો પણ યોગ બને છે, પણ આજના દિવસે શુભ અંક છે 7 અને લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. આજે તમારે ખર્ચ પર કાબૂ રાખવાની જરૂર છે. ખરીદી કરવા જાઓ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે અમુક જૂના સંબંધો તાજા થશે. માતા પિતા તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. આજનો શુભ અંક છે 1, લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અહીંયા શિરાશિની. આજે ઘરમાં થોડી હલચલ વધુ રહેશે. તમારાથી નાના કે મોટા દરેક વ્યક્તિને માન આપો. તમારાથી કોઈ ભૂખ ભૂલ ના થાય એની ખાસ ધ્યાન રાખજો, એની ખાસ તકેદારી રાખજો. ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખજો. નવા પ્રોજેક્ટો તૈયાર કરવાની ચોક્કસ આજના દિવસે સલાહ મળશે. ચોક્કસ તેની અંદર પ્રવૃત્તિમાં કામ કરજો. આજનો શુભ અંક છે 3, ગ્રહ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ શકે એમ છે. ધંધાદારી મિત્રોએ ભાગીદારીમાં સાવધાની રાખવાની જરૂર છે. પ્રેમીઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ અને ઉત્તમ જણાશે. વિદ્યાર્થીઓ ભણવામાં મન લાગશે નહીં, પણ આજનો શુભ અંક છે 2, સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું તુલા રાશિની. જીવન સાથી સાથે વાત કરો. તમને કોઈ તકલીફ હોય તો સમજવાનો પ્રયત્ન કરો. અને યોગ્ય રીતે તેની વાત ગળે ઉતરે તે રીતે સમજો. આજે વિવાહિત વ્યક્તિઓને જે વ્યક્તિઓ વિવાહિત કાર્યોની અંદર બાકી છે તેમને ચોક્કસ આજના દિવસે સારા માગ આવી શકે છે, અને તે માગાની અંદર ચોક્કસ રીતે સફળતાપૂર્વક નિર્દેશ પામી શકે છે. શક્ય હોય તો આજનો શુભ અંક છે 5 અને કાળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આજના દિવસે આજે તમારા કામનો અંત ચોક્કસ આવશે. તમે કરેલી આટલા સમયની મહેનત રંગ લાવશે. તમારા કામની દરેક લોકો ખુશ થશે અને કદર કરશે. પૈસાની આવક વધશે, પણ ખર્ચ પણ જોડે વધવાનો છે. આજનો શુભ અંક છે 4, પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું ધનરાશિની. નવા ક્ષેત્રમાં નવા રોકાણ કરવા માટે આજનો ઉત્તમ દિવસ છે. આજે તમારા નસીબ, આજે તમારી આર્થિક સ્થિતિ સુધરવાનો પણ યોગ બને છે. મિત્રો, પરિવારમાં વડીલો તમારા વિચારો સાથે સહમત નહીં હોય તો આજના દિવસે તેમને સહમત કરાવવાનો પ્રયત્ન કરજો. આજના દિવસે શુભ અંક છે 3, સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું મકર રાશિની. આજે તમારી મુલાકાત તમામ પ્રિય પાત્ર સાથે થશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. કામના સ્થળે મન શાંત કરીને કામ કરવાનું રાખજો. દિવસના અંતે આજે અમુક થાકના કારણે શરીરમાં દુખાવો તેમજ તમારી માનસિક સ્થિતિ બદલાતી જણાશે. શક્ય હોય તો આજનો શુભ અંક છે 7, જાંબલી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. પારિવારિક જીવન માટે આજનો દિવસ ખૂબ સરસ છે અને ખૂબ ઉત્તમ છે. પરિવારમાં સુખ શાંતિ પણ વધશે. દાંપત્ય જીવન માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી બનશે. બિઝનેસ સાથે જોડાયેલા વ્યક્તિને ધન લાભ થવાની ચોક્કસ સંભાવના છે. આજનો શુભ અંક છે 9, નારંગી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અંતિમ રાશિની, મીન રાશિની. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. મિત્રો, તમારી વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્રને દુઃખ પહોંચશે, તેની દિલની અંદર દિલ દુભાશે, તેની લાગણી આજના દિવસે દુભાય તેવું ના કરતા ખૂબ ધ્યાન રાખજો. આજની રાત
આપના માટે સુંદર વ્યતીત થઈ શકશે. આજનું શુભમ ક્ષેત્ર લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજના દિવસે મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું. સર, આ જેડએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.